હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ ફૂડ સ્ટેશન આજે આપણે મેથી પાપડનું મેથી પાપડનું નામ સાંભળતા આપણને સૂકી મેથી અને શાક યાદ આવે છે પણ આજે આપણે સૂકી મેથી નહીં પણ લીલી મેથીની ભાજીમાંથી મેથી પાપડનું શાક બનાવીશું આ શાક ઘણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સમાં મળતું હોય છે તો ચાલો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાઠિયાવાડી મેથી પાપડનું શાક બનાવીએ મેથી પાપડનું શાક બનાવવા માટે મેં અહીંયા બસોથી અઢીસો ગ્રામ જેટલી મેથી સાફ કરીને અને સમારીને લઈ લીધી છે ત્યાર પછી એક મોટું ટમેટું ઝીણું સમારેલું અને વીસથી પચીસ કડી લસણની ઝીણી સમારીને લઈ લીધી છે એ સિવાય અહીંયા બે કાચા અડદના પાપડ લીધા છે હવે આ કાચા અડદના પાપડને આપણે શેકી લેશું શેકીને આપણે આ પાપડ નાખશું તો તેનો ભૂકો સરસથી થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે પણ જો તમને કાચા પાપડનો ટેસ્ટ ભાવતો હોય તો તમે કાચા પાપડના ઝીણા કટકા કરીને પણ ઉમેરી શકો છો પાપડ શેકવાની જગ્યાએ તમે ફ્રાય પણ કરી શકો છો અથવા ઓવનમાં પણ શેકી શકો છો પાપડ શેકાઈ જાય એટલે એક વાસણમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ વઘાર માટે ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી મેથી પાપડના શાકમાં આ રીતે લસણની કળી કઢી ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તમે જ્યારે પણ મેથી પાપડનું શાક બનાવો ને ત્યારે આ રીતે લસણની કળી ઉમેરવાનું ના ભૂલતા આ સ્ટેપને ક્યારેય પણ સ્કીપ નથી કરવાનું હવે આ લસણની કળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને પકાવી લેશું આ રીતે લસણની કળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે તેમાં આપણે ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દેશું હવે તેને સરસ રીતે મિક્સ કરી દેશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે ટામેટાને સરસથી પકાવી લેશું ટામેટા સરસથી પાકી જાય એટલે તેમાં બધા જ મસાલા એડ કરીશું મસાલા જેમ કે અડધી ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને અડધી ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એ સિવાય થોડો એવો ગરમ મસાલો પણ ઉમેરીશું હવે આ બધા જ મસાલાને આપણે સરસથી મિક્સ કરી લેશું અને તેમાં ઝીણી સમારેલી મેથી ઉમેરી દેસું હવે આ મેથીની ભાજીને બધા જ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી થોડી વાર પાણી નાખ્યા વગર જ એમના મેથીને ચડવા દેસુ મેથીની ભાજીને આ જ રીતે થોડી વાર પાણી નાખ્યા વગર પકાવવામાં આવે તો તેની કડવાશ ઓછી થઈ જાય છે અને આપણું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે હવે આ મેથીની ભાજી જ્યાં સુધી પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે મેથીની ભાજી સરસથી ચડી જાય એટલે તે પહેલાં કરતાં અડધી ક્વોન્ટિટીમાં થઈ જાય છે અને તેનો કલર પણ ચેન્જ થઈ જાય છે તો આ રીતે મેથીની ભાજી પાકી જાય એટલે તેમાં એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું હંમેશા ટેસ્ટ કરીને ઉમેરવું કેમકે આપણે જ્યારે ટમેટા પકાવતા હતા ત્યારે પણ મીઠું ઉમેર્યું હતું એટલે ટેસ્ટ કરીને જે રીતે જરૂર હોય એ રીતે મીઠું ઉમેરીને તેને સરસથી મિક્સ કરી દેસુ મેથીની ભાજીમાં પાણી ઉમેર્યા બાદ તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અંદાજે બે થી ત્રણ મિનિટ માટે પકાવી લેશું ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે અને દેખાય છે કે મેથીની ભાજી અને પાણી એક રસ થઈ ગયા છે તો હવે તેમાં આપણે જે શેકેલા પાપડ હતા તેને આ રીતે હાથ વડે ભૂકો કરીને ઉમેરી દેસુ જો તમારે કાચા પાપડ ઉમેરવા હોય તો આ જ સમયે જે રીતે આપણે રોટલીના બટકા કરીએ એ રીતે પાપડના ઝીણા ઝીણા બટકા કરીને તેને ઉમેરી દેવાના છે હવે તેને સરસ રીતે મિક્સ કરી દેસુ અને તેને એકાદ મિનિટ માટે પકાવી લેસુ જો તમે શેકેલા પાપડની જગ્યાએ કાચા પાપડ લીધા હોય તો તેને 3 થી 4 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પકાવવાનું રહેશે અને જો પાણી ઓછું પડે તો થોડું ઘણું પાણી ઉમેરી પણ શકાય છે હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરી દેસુ આ શાકમાં લીંબુ અને ગોળ ઉમેરવાથી શાક મસ્ત ચટપટું બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે લીંબુ ઉમેર્યા બાદ શાકને સરસ રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આપણું આ મેથી પાપડનું શાક તૈયાર છે આ ગરમાગરમ મેથી પાપડના શાકને તમે રોટલી રોટલા અથવા તો પરોઠા સાથે સર્વ કરી શકો છો તમે પણ આ શાક એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો લાઈક કરજો અને ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ